પિતાનો જન્મ થયો ને ત્યારે ત્રીજા દિવસે મને હોસ્પિટલ લાગ્યો કમળો છે. પછી મને તમે જે દિવસે હોસ્પિટલમાં રજા આપી દીધી પછી ઘરે આવ્યો. ઘરે આવીને તો બે દિવસ તો એમ થયું, બધાને કહું કે બેન કમળો છે, પણ ઘરે કોઈને એમ દેખાતું નહોતું કે એને કમળો છે. છઠ્ઠે દિવસે તે આખી ગઈ એટલે તાત્કાલિક પછી હું ડૉક્ટર રાજેશ જોશી છે એને બતાવી તો એને કીધું કમળો છે, પણ કમળો કયા પ્રકારનો છે એના માટે આપણે બ્લડ ટેસ્ટ કરવો પડે. બ્લડ ટેસ્ટ કરાવ્યો, બીજે દિવસે એક વાગે મને રિપોર્ટ મળ્યો. પછી ડૉક્ટર કહેવાય એના પ્રવાહી લાલ એડમિટ કરવી પડશે, એનું આખા શરીરનું બ્લડ ચેન્જ કરવું પડશે. કંઈ વાંધો નહીં, તમે કોઈ પ્રાઇવેટ સારી હોસ્પિટલ હોય તો મને એ બતાવો તો કે એના જે ટ્રીટમેન્ટો વાડીલાલમાં મળશે ને તમને ક્યાંય નહીં મળે, પછી વાડીલાલમાં દાખલ થઈ. અને છઠ્ઠે દિવસે એને લગભગ બ્લડ ચેન્જ કર્યું એક વાર, પછી બીજે દિવસે બે વાર, ત્રણ વખત અમે બ્લડ ચેન્જ કર્યું. યાર જે બ્લડમાં ભળી ગયો છે ને તો એને વોશ કરવો પડે. આપણે તો ખબર નથી, ડૉક્ટરને મેં પૂછ્યું જાણે કે ત્રણ વખત બ્લડ ચેન્જ કરવાનું છે, એમાં બ્લડમાં ભળી ગયો આપણે એને બધું વોશ કરવું પડે. પછી એ પછી લગભગ એની ટ્રીટમેન્ટ ચાલુ છે. ડૉક્ટરે કીધું કે એને દર છ મહિને મને એને તમારે બતાવી જવાની, એટલે આપણે એને સવા મહિનાની થાય ત્યારે એમ લાગતું હતું મેં આમ. એટલે અત્યારે અમે પછી એક ટેસ્ટ કરાવ્યો ડૉક્ટરે, કે આપણે ટેસ્ટ કરાવ્યો કદાચ આપણને ડાઉટ છે થાઇરોઇડનો ટેસ્ટ કરાવ્યો, મને થાઇરોઇડ આવ્યો. એટલે તરત અમે ગોળી ચાલુ કરી દીધી, પણ ડૉક્ટર કેમ છે કે જેને બર્થમાં જ થાઇરોઇડ હશે પણ આપણને ખ્યાલ ન આવ્યો, એટલે દોઢ મહિનો જે દવા નથી એના હિસાબે આ બાળક હવે બધી રીતે મેન્ટલી રિટાયર્ડ બાળક કહેવાય. એની બધી જિંદગી પથારીમાં છે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તારી સેવાને એની જિંદગી. એ રીતે લગભગ મેં ત્રણેક વર્ષ થયું, ત્રણેક વર્ષ પછી મને એમ કીધું કે અહીંયા ડૉક્ટર પ્રદીપ જોશી છે હોમિયોપેથિક દવા બહુ સારી છે, ત્રણ વર્ષની હતી હું એને લઈને આવી. એટલે કોઈએ ક્યાંકથી જાણવા મળ્યો એ મને આ સાહેબે કે કીધું, લગભગ ડૉક્ટર રાજેશ જોશીએ જ કીધું કે ભાઈ એક હવે હોમિયોપેથિક ડૉક્ટર છે એની તમે એમ કે દવા કરો અહીં સુધારો આવે. બાકી એને તો મને એને જ કહી દીધું કે ભાઈ આની પથારીમાં છે, મેન્ટલી રિટાયર્ડ બાળક છે એ જ રીતે. ત્રણ વર્ષની લઈને અહીંયા એની સાહેબ પાસે બસ એની લગભગ મેં ત્રણ વર્ષની હતી, મેં સાડા ત્રણ વર્ષ સુધી દવા કરી ક્લિક થઈ. પણ બધું નોર્મલી બેસતા શીખી બેલે ચાયવું એ બધું ટોટલી મને આ સાડા ત્રણ વર્ષ મેં આ ડૉક્ટરની દવાથી મને કેર કર્યો બધું ટોટલી. એ પછી મેં દવા બંધ કરી તો હવે મને સ્કૂલમાં પણ ત્યાં સાડા ત્રણ વર્ષની થઈ ત્યારે સાહેબે કીધું કે હવે આને સ્કૂલમાં મૂકો, છોકરા જોડે રહેશે એનો પ્રોગ્રેસ વધારે થશે. મેં સાડા ત્રણ વર્ષની દવા પછી મેં ટેસ્ટ કરાવ્યો તો ડૉક્ટર કીધું સાંભળવાની તકલીફ છે, એટલે સાંભળવાની તકલીફ તો અત્યારે હાલમાં છે, પણ જે બેલેન્સ એનું બધું આ મેન્ટલી બધું જે આવ્યું છે મને આ દવાથી બહુ બહુ એટલે બહુ સરસ રિપોર્ટ મને આ દવાથી જ મળ્યો છે સાહેબ ત્યાં સુધી. તો એ પછી મેં દવા સાડા ત્રણ વર્ષ લગભગ કરી હશે એ પછી તો મેં દવા છોડી દીધી. એ પછી આપણે ઘરે જે ભણતી રેગ્યુલર સ્કૂલમાં જતી લગભગ અત્યારે ટેન્થની એક્ઝામ આપી છે એણે, પણ પોતાની જાતે ભણીને ના સમજે તો ટ્યુશન હતું ઘરે મારે કોઈ દિવસ એમને જ ભણાવી પડતી, એમ પોતાની જાતે ભણી લે છે ના સમજે તો. અને આઠમાં નવમાં મને ટ્યુશન નહોતું, તો એ લગભગ 53-54% તો લાવતી હતી, કારણ કે આ બાળકને ટ્યુશન મળવું મુશ્કેલ હતું એમ. મારે એક ટીચર હતા બહુ સરસ, એને ટ્યુશન હતું, પણ હવે એને પુના શિફ્ટ થયા એટલે એ ટ્યુશન છૂટી ગયું. પછી આઠમાં નવમાં પોતાની જાતે ભણી, દસમામાં મેં પછી એક ટ્યુશન આપ્યું. એ બરોબર પુના થયા આવ્યા ને મેં મને એમ ગોતી દીધું કે ના ભણીને ગોતી પછી જ પુના જઈશ, બહુ એને હતું એટલે એને ભણી. પછી એ દસમામાં ટ્યુશન આપ્યું છે, કે દસમાની એક્ઝામ આપી છે ઓલરેડી. વ્યવસ્થિત બોલવાનું થોડીક અમુક ના સમજી શકે, પણ એક માં હોય એમ સમજી શકે, એ બોલે બધું હું સમજી લઉં, તમારી જોડે બોલે કદાચ તમે નહીં સમજી શકો, પણ મને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. ઓલરેડી અત્યારે બધી જ ખબર પડે એવું નથી, પોતાનું જાતે કરીએ છીએ. રસોઈ એમ બી થોડી શાક રોટલી એ બધું બનાવી લઈએ છીએ, સવારે ચા પાણી નાસ્તો કરવો હોય તો. પણ અમુક આડાના ફાસ્ટ ફૂડ હોય છે, પીઝા છે, પાસ્તા છે, મેગી છે, એ બધું પોતાની જાતે જ બનાવી લઈએ, બહુ સરસ એમ બનાવે એટલે એવું નહીં કે ચલો, પણ બહુ ટેસ્ટી બનાવી લઈએ. અત્યારે એની રીતે એટલી બહુ વ્યવસ્થિત થઈ ગઈ છે. અત્યારે અમારી બેબી છે એકદમ સાજી તંદુરસ્ત બધી રીતે હોશિયાર થઈ ગઈ છે અને એકદમ નોર્મલ છે.